સુરતના સિંગણપોર ચાર રસ્તા પાસે બે ટીઆરબીના જવાનો એ એક ટેમ્પો ચાલકને ઊભો રાખીને ડ્રાઈવરને ટેમ્પોમાંથી બહાર કાઢીને માર મારતો કિસ્સો સામે આવ્યો છે. અને આ કોણ લોકોને પાવર આપ્યો છે જે કોઈ બધાને રોકી અને મારી શકે? તો કાયદો તો બધાને લાગુ પડે છે. પોતે હોન્ડા લઈને આવ્યા, તેમને હેલ્મેટ પણ પહેરી નહોતી અને લોકો પાસે હેલ્મેટના નામે દંડ ઉઘરાવે છે. આ ઘટનાની તપાસ થવી જોઈએ અને ગુનેગારોને સજા પણ થવી જોઈએ. પોલીસ કમિશનરશ્રીને તાત્કાલિક ટીઆરબીને આપેલા પાવર શું છે તેમને ભાન કરાવો અને લોકો પર થતા અત્યાચાર ટીઆરબીના જવાનો દ્વારા બંધ કરાવવામાં આવે અને જનતાને હેરાન કરવાનું બંધ કરવામાં આવે. આ વિડીયો વાયરલ સોશિયલ મીડિયા પર થયો છે અને ઘણા બધા લોકોએ તેનો વિરોધ પણ કરી રહ્યા છે. પોતાની માલિકીનો ટેમ્પો હોય, ટેમ્પામાં બેસી અને તેને ટેમ્પામાં લઈ જવાની ટ્રાય કરી રહ્યા છે. એક જાગૃત નાગરિક દ્વારા આનું રેકોર્ડિંગ કરવામાં આવી રહ્યું છે. તમે જોઈ શકો છો કેવી રીતે તેમના ફોન આંચકી લેવામાં આવી રહ્યા છે. તેમને કહેવામાં આવ્યું તમને રેકોર્ડિંગ ઉતારવાનો અધિકાર નથી અને જેમ તેમ વર્તન કરવામાં આવી રહ્યું છે. ત્રણ ટ્રાફિક કર્મચારીઓ દ્વારા આ તમામ ઘટના પૈસા મેળવવા માટે તથા પૈસાના લાલિયાવેડા માટે લાંચ રૂશ્વત લેવા માટે જો તમે જોઈ રહ્યા છો તે ટેમ્પો ચાલકની બાજુમાં બેસીને લઈ જઈ રહ્યા છે ત્યારે જાગૃત નાગરિક દ્વારા તેને રોકીને તેને તેમના ટેમ્પામાં ઉતારવામાં આવી રહ્યા છે. કારણ કે તેને પોતાની ડ્યુટીનું ભાન ભૂલીને તેને મન ફાવે તેમ પોતાની ડિવાઇસ પીવો હોય તેવી રૂઆપથી કાર્ય કરી રહ્યા છે. માટે આવા ટ્રાફિક જવાનોને ભારત રત્ન કેમ આપવામાં ના આવે તેવું પોલીસ કમિશનર એ કે તોમર સાહેબને અનુમાન